ને મિત્રો, મજામાં. મિત્રો, આપણે જુદા જુદા સમ જોઈ રહ્યા છીએ જે અગાઉ પૂછાઈ ગયેલા છે એમાંથી, અને દરેક લેવલના સમ એટલે આપણે જોઈએ છીએ કે તમે જાણો છો પટાવાળાથી માંડી અને ક્લાર્ક અને જીપીએસસી સુધીની એક્ઝામ હોય છે, તો દરેક દાખલાઓ ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થાય. અને દરેક પેપરમાં પણ એવું હોય કે જેમ કે પટાવાળાનું પેપર હોય એમાંય પણ હાઈ લેવલનું પૂછાય, અને જીપીએસસીમાં પણ ક્યારેક એકાદ બે સમ તો એવા હોય જે લો લેવલના હોય. તો ઓવરઓલ તમને દરેક દાખલા ઉપયોગી થવાના જ છે. તો મિત્રો, અહીંયા જેમ કે પ્રશ્ન નંબર 1 કે 65 24 10 આવી એક સંખ્યા છે હેને, એટલે 6,52,410 એની અંદર 6 ની સ્થૂળ કિંમત. મિત્રો, તમને યાદ છે ને સ્થાન કિંમત આપણે જોયું હતું, પ્લેસ વેલ્યુ, હવે સ્થૂળ કિંમત, ફેસ વેલ્યુ. તો શું આવશે મિત્રો? તો ધ્યાન રાખો કે જ્યારે કોઈ પણની સ્થૂળ કિંમત કીધી હોય ને તો કંઈ ના આવી, ગમે તે જગ્યાએ હોય, 6 હોય તો એ 6 જ હોય હેને. તો એની સ્થૂળ કિંમત મતલબ કે એની પોતાની વેલ્યુ, ફેસ વેલ્યુ, તો એ તો એ જ છે. જેમ કે રમેશભાઈ છે, એ ગમે ત્યાં જાય ત્યાં રમેશભાઈ જ હોય, પણ રમેશભાઈ જો ઘરે જાય તો પપ્પા બની જાય, ઓફિસે જાય મેનેજર બની જાય, ટ્રેનમાં બેઠા હોય તો મુસાફર બની જાય, એવી વાત. તો સ્થાન બદલાય, કિંમત બદલાય, એને સ્થાન કિંમત કહેશું, અને એની જે આ સ્થૂળ કિંમત છે એ તો એમને મજરી, મતલબ કે રમેશભાઈ બધે રમેશભાઈ જ રહી, એટલે કે આવી કંઈક વાત. તો અહીંયા ધારો કે એમ પૂછે કે 5 ની સ્થૂળ કિંમત કેટલી, ફેસ વેલ્યુ કેટલી, તો 5 જ. ચોગડાની ફેસ વેલ્યુ કેટલી, તો 4 જ આવશે. પણ ચોગડાની પ્લેસ વેલ્યુ મતલબ સ્થાન કિંમત પૂછે તો એ ચોગડા પછી જેટલી જેટલા અંકો છે ત્યાં 0 મૂકી દો તો એ જવાબ આવશે 400. તો 4 ની સ્થાન કિંમત કેટલી આવશે, 400. પણ 4 ની સ્થૂળ કિંમત કેટલી આવશે, 4. ઇઝ ઇટ ઓકે? તો આવો ક્યારેક પણ પ્રશ્ન પૂછાઈ જાય અને તમને એક જ વાર ખબર હશે તો તમારા માર્ક્સ જશે નહીં. એટલે આપણે હવે થોડુંક વધારે પણ કરતા જઈએ છીએ. તમે જોયું હશે હોમવર્ક પણ પૂછું છું, એનાથી આપણે થોડા સમ વધારે કરીએ. જોઈએ નેક્સ્ટ. મિત્રો, બીજું કંઈક આવું પૂછ્યું છે કે જો કંઈ પણ નવું આવી શકે, જેમ કે મેં સ્પેશિયલી તમારા માટે આ દાખલો બનાવેલો છે કે ભાઈ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા અને એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા એનો સરવાળો શું થાય. મિત્રો, તમને ખબર હોય છે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા કઈ છે સૌથી પહેલી, તો તમને ખબર છે 1 2 3 4 આ બધી સંખ્યામાં પહેલી જે છે એ કઈ છે, પ્રથમ. તો આ એકડો છે એ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા છે. હવે બીજી વાત, એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યાની યાદી પણ હોવી જોઈએ. તમને ખબર છે 2 પછી 3 પછી 5 પછી 7 પછી 9 નહીં આવે, 11 13 આ બધી સંખ્યાઓ છે કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. એમાં કદાચ કોઈ પૂછે કે પ્રથમ અવિભાજ્ય સંખ્યા કોણ, તો કે 2, બરાબર. તો અહીંયા એવું પૂછ્યું કે એક અંકની સૌથી મોટી, જો એક અંકની અહીં સુધી છે પછી તો 2 અંક આવી ગયા, તો એમાં સૌથી મોટી કોણ છે, 7. આ સમજાય છે મિત્રો? તો એ વાત એવી છે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 અને એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા એ 2 નો સરવાળો, તો 1 વત્તા 7, જવાબ શું આવશે, 8. તો મિત્રો, આવું પણ પૂછાય, તમને વાંધો આવશે નહીં, કારણ કે તમે દરેક વાતને બરોબર આત્મસાત કરી અને કામ કરી રહ્યા છો. ઇઝ ઇટ ઓકે? જોઈએ ત્રીજો. મિત્રો, અહીં આવી વાત કરી છે કે 4 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 284 હોય તો નાની સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો, તમારે એવું શોધવું હોય તો તમે 1 ધારી શકો, એના પછીની સંખ્યા 1 વત્તા 2 હોય, એના પછી કોણ હોય 1 વત્તા 4 હોય, અને પછી કોણ હોય 1 વત્તા 6, અને પછી એ બધાનો સરવાળો આ બધું પ્લસ કરો, હા, તો 284 આવે, અને આવું બધું કરી શકાય. પણ મિત્રો, આપણે શોર્ટકટમાં જઈએ કે x મળવાની તો છે, અને x મળે તો પછી નાની સંખ્યા પણ મળી જાય. પણ મિત્રો, આપણે જો 4 ક્રમિક 284 આપી છે ને, તો પહેલું તો કામ એ કરો 284 ને 4 વડે ભાગી જ નાખો, બરાબર. તો શું આવે, તો 7 4 28 અને 4 1 4 71 આવ્યા. તો મિત્રો, આ છે ને અધવચની સંખ્યા હશે. તો આ બાજુ કોણ હોય, 72, પછી કોણ હોય, 74, અહીંયા કોણ હોય, 70, અને કોણ હોય, 68, બરાબર. તો 68 70 આ 4 સંખ્યા, 68 70 68 70 72 અને 74, આ 4 સંખ્યા હશે. આ તો બરોબર અધવચે છે, લાને આપણે લેવાની નથી, કારણ કે 4 ક્રમિક બેકી સંખ્યા જ લેવાની છે. તો જે વચ્ચે સંખ્યા આવે એના પછી ને આપણે બેકી જ લેવાની છે, એટલે 72 74 આવડે લખી નાખો, 70 68 આવડે લખી નાખો. હવે એક જે પૂછ્યું હોય એને નાની પૂછી, સૌથી નાની તો આ, બીજા ક્રમે પૂછ્યું તો આ, સૌથી મોટી તો 74, જે કંઈ કીધું હોય તો તમારા ઘર હવે જવાબ રેડી છે. સૌથી નાની પૂછી છે એટલે જવાબ શું આવશે, 68. તો મજા આવી દોસ્તો? તો બસ આ રીતે કંઈ પણ નવું તમને લાગવાનું નથી, આપણે સ્પીડ કરવાની છે, અને સ્પીડથી બધા કામ કરી જ રહ્યા છે, અને એ લોકો રાજીપો પણ વ્યક્ત કરી રહ્યા છે. જેમ કે મોહિતભાઈ જોગીએ કીધું કે સર, DRDOની જે પરીક્ષા હતી
એમાં માત્ર 2 સેકન્ડમાં જવાબ આવડી ગયો અને મેં મનોમન તમને યાદ કરીને આભાર પણ માન્યો અને કોમેન્ટ દ્વારા પણ આભાર વ્યક્ત કરું છું, કેમ કે હું થોડા થોડા વિડીયો જોઉં છું અને રોજ નવી નવી રીતો શીખું છું. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, વાત એટલી જ છે કે તમે વિડીયો જોતા જશો એમ તમને ઓટોમેટિક બધું આવડતું જ જશે અને પરીક્ષા ટાઈમે ખાસ ખબર પડશે કે તમને કેટલી મજા આવે છે. તો મોહિતભાઈ, બસ આ રીતે કોમેન્ટ્સ લખતા રહેજો અને તમારા કેટલાય મિત્રો જે હજી બાકી છે એ બધાને જોડતા રહેજો. તો મિત્રો, તમને એક હોમવર્ક આપ્યું હતું, જોઈ લેશું. મિત્રો, પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે. હવે મિત્રો, પૂર્ણ વર્ગમાં આ બધી આપણે કરવા જઈએ એક એક તો મેળ ન પડે, એટલો તો આપણી પાસે સમય નથી. પણ પૂછનારે પણ સ્માર્ટ વર્ક કર્યું જ હશે. જેમ કે તમને ખબર હોય જે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા લઈ લ્યો, એનો જે એકમનો અંક, બરાબર ને, આ સંખ્યા એટલે આ એકમનો અંક કહેવાય. આ એકમના અંક વિશે એક ખબર હોય છે, પૂર્ણ વર્ગ. તો અહીંયા બગડો તો યાદ આવી જાય કે નહીં? બગડામાં શું ઉમેર્યું તો 10 થાય, તો એક તો આઠવાડો યાદ રહી જાય. બગડા પછી કોણ આવે? તગડો. તગડામાં શું ઉમેર્યું તો 10 થઈ જાય, તો કે 7. તો આ 4 સંખ્યા યાદ રાખજો, 2, 3, 7 અને 8, આ ક્યારેય પણ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક હશે નહીં, નહીં, નહીં. આ ક્યારેય ન હોય. એનો અર્થ ક્યાંય બગડો દેખાણો જવા દો, તગડો દેખાણો જવા દો, સાતડો દેખાણો જવા દો, એનો અર્થ કે આ જો, બીજો તો કોઈ વિકલ્પ છે જ નહીં, કે એનો અર્થ કે 63,504 હશે. તો મિત્રો, આવું પણ ક્યારેક પૂછાય અને એમાં હેતુ એવો જ હોય કે તમને આ માહિતી છે કે કેમ. નહોતી તો નહોતી, આજથી આવી ગઈ છે. તો જો રેડી હો તો એક હોમવર્ક આપી દઉં. અને મિત્રો, હા, હોમવર્કમાં મજા આવે છે કે નહીં? જરા કોમેન્ટ્સ દ્વારા લખતા રહેજો. અને ધારો કે તમે આજે જ વિડીયો જુઓ છો અને હોમવર્કની ખબર નથી, તો તમે કાંઈ વાંધો નહીં, વિડીયો સ્ટોપ કરીને પહેલાં ટ્રાય કરી લેવાની, તમારો હોમવર્ક થઈ ગયું. જોઈએ આજનું હોમવર્ક. હોમવર્ક રેડી છે. પૂછ્યું છે આવું કે એક્સ, એક્સ વત્તા 2, એક્સ વત્તા 4 એ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા. વિકલ્પો પણ આપ્યા છે. તો મિત્રો, આર યુ રેડી? તો જોઈએ, ચલો કોમેન્ટ્સમાં રાહ જોઈશું. અને હા, બધાને વાત કરતા રહેજો કે આ રીતે કામ કરવાથી ફાયદો છે, છે અને છે. તો મિત્રો, એનડીસી પરિવાર ફરીથી તમને બધાને શુભેચ્છાઓ પાઠવે છે અને નેક્સ્ટ તમામ એક્ઝામ માટે જલ્દી નોકરી એમાં તમને એના માટેનો પ્રયાસ આપણે સાથે રહીને કરી રહ્યા છીએ, ત્યારે બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કાલે નવી તૈયારી સાથે, નવી વાત સાથે, નવું નવું શીખ્યા કરી, રોજ બધાને શીખડાવ્યા કરી અને બધાને આનંદ આપ્યા કરી. આવજો.